અહીં જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ જણાવ્યું છે કે શાળા એસઓપીની પાલન નહીં કરતી હશે તો નોટિસ આપીને ખુલાસો પૂછાશે, તે પછી તપાસ કરીને શાળાને પેનલ્ટી આપવાના સુધીના કાર્યવાહી કરશે। ડીઓએ કહે છે કે કોઈ શાળા એસઓપી પાલન નહીં કરતી હોય તો વાલીઓએ પુરાવા સાથે ઈમેલ ફરિયાદ કરી શકશે, તેની સાથે શૈક્ષણિક સંઘોની સાથે આચાર્ય સાથે વેબિનારની બેઠક કરી એસઓપી પાલનનો આદેશ કરાયો છે। યુનિટ A1 જાન્યુઆરી કોલેજ અને ડિપાર્ટમેન્ટ શરૂ કરવાનો આદેશ કર્યો છે। યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટના કોલેજને કહ્યું છે કે 11 જાન્યુઆરીથી એસઓપી પાલન કરીને પ્રત્યેક શૈક્ષણિક કાર્ય ફરી શરૂ કરી શકાશે। શાળાની જેમ જ કોલેજ અને ડિપાર્ટમેન્ટ એસઓપી છે, કોલેજ અને ડિપાર્ટમેન્ટમાં ઓફલાઈન સાથે ઓનલાઈન એજ્યુકેશન પણ આપવાનું રહેશે, તે સાથે વિદ્યાર્થીઓ માસ્ક અને સેનિટાઈઝરની વેલકમ કીટ પણ અપાશે। યુનિટ 1 જાન્યુઆરીથી કોલેજ અને ડિપાર્ટમેન્ટ શરૂ કરવાતા આદેશ કર્યો છે। યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ અને કોલેજને કહ્યું છે કે 11 જાન્યુઆરીથી એસઓપી પાલન કરીને પ્રત્યેક શૈક્ષણિક કાર્ય ફરી શરૂ કરાશે। શાળાની જેમ જ કોલેજ અને ડિપાર્ટમેન્ટ એસઓપી છે, કોલેજ અને ડિપાર્ટમેન્ટ ઓફલાઈનની સાથે ઓનલાઈન એજ્યુકેશન પણ આપવાનું રહેશે, તે સાથે વિદ્યાર્થીઓને માસ્ક અને સેનિટાઈઝરની વેલકમ કીટ પણ અપાશે। બ્યુરો રિપોર્ટ। નમસ્કાર, હું કુમારી દીપિકા શુક્લા, આચાર્ય પ્રેસિડેન્સી સ્કૂલ। હવે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો। કોવિડની પરિસ્થિતિમાં લગભગ 10 મહિના પછી તારીખ 11મી જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ શાળાએ આવવા સજ્જ છે। શાળાનો સ્ટાફ પણ સજ્જ છે, કારણ કે પરીક્ષાની ચિંતા સ્વાભાવિક બધાને છે। વર્તમાન પરિસ્થિતિમાંથી બાળકો સુસજ્જ રહે, સાવચેતીપૂર્વક આવી શકે, ભણી શકે અને જઈ શકે એવી વ્યવસ્થા શાળાએ સંપૂર્ણપણે કરી છે। વિદ્યાર્થીઓના પ્રવેશથી લઈને વર્ગખંડ સુધીની તમામ વ્યવસ્થાઓમાં શાળાનો સંપૂર્ણ સ્ટાફ ખડેપગે રહેશે। સેનિટાઈઝર, એ લોકોનું થર્મલથી ટેમ્પરેચર ચેકિંગ વગેરે તમામ બાબતો, વિદ્યાર્થીઓ એક બેન્ચ ઉપર એક જ બેસી શકે એવી રીતની વ્યવસ્થામાં 1 થી 25 વિદ્યાર્થીઓ વર્ગખંડમાં રહેશે અને શાળાનો સ્ટાફ તેઓને ABCDની વ્યવસ્થામાં ગોઠવશે। તકેદારી રાખીશું કે બાળકો એકબીજાની સાથે બહુ હળે ભળે નહીં અને કાળજી રાખે। રિસેસ આપવાના નથી અને 3 કલાકની સમય મર્યાદામાં વર્ગો સંપન્ન થશે। ધન્યવાદ। આઝાદ ન્યૂઝ, સુરત।